હેલો બચ્ચા પાર્ટી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું તમારા ફેવરિટ એવા યુટ્યુબ ચેનલ રોહિત ખેર ફિઝિક્સના વધુ એક જબરદસ્ત એવા લેક્ચરમાં. આજે વાતો કરવાની છે એ છે ક્લાસ 12 ચેપ્ટર નંબર 7 નો સરસ એવો દાખલો છે, ઉદાહરણ 7.11. બરાબર, જો રકમમાં ધ્યાન આપો બચ્ચા પાર્ટી, શું કીધું છે? દર્શાવો કે એલસી પરિપથોના મુક્ત દોલનોમાં, ભાઈ એલસી પરિપથના મુક્ત દોલનોમાં આપણે બહુ બધો ટાઈમ આપેલો છે, બહુ બધું ડિટેલમાં પીએચડી કરી નાખેલી છે. કેપેસિટર અને ઇન્ડક્ટરમાં કોઈ પણ સમયે સંગ્રહિત ઉર્જાનો સરવાળો અચળ હોય છે એવું આપણે સાબિત કરવાનું છે. અહીંયા ધ્યાન આપો, આપણે ખબર છે એલસી પરિપથ હોય એની અંદર કેપેસિટરની અંદર જે એનર્જી હશે તે યાંત્રિક ઉર્જાના સ્વરૂપમાં હોય, ઇન્ડક્ટરમાં એનર્જી હશે તે ચુંબકીય ઉર્જાના સ્વરૂપમાં હોય. આની એનર્જી કેટલી હોય યાદ કરો, Q² / 2C જેટલી, અહીંયા હશે 1/2 Li² જેટલી. શરૂઆતમાં વિદ્યુત ભાર મેક્સિમમ હોય તો આની એનર્જી મેક્સિમમ હશે, શરૂઆતમાં પ્રવાહ ઝીરો હતો, કળ ખુલ્લી હતી, પ્રવાહ ઝીરો હતો, આની સાથે એનર્જી નહીં હોય, પછી આની એનર્જી આમાં ટ્રાન્સફર થતી હતી, પછી આ એનર્જી ઝીરો થશે, આની મેક્સિમમ બનશે, એવું બધું થતું હતું. એટલે કોઈ પણ વચ્ચેનો કોઈ પણ સમયગાળો તમે લઈ લો, 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ કે 4 સેકન્ડ, સમય બદલાશે તેમ તેમ વિદ્યુત ભારનો જથ્થો આમાંથી આમાં જવાનું ચાલુ હશે, મતલબ આની સાથે સંકળાયેલો વિદ્યુત ભાર બદલાશે, એટલે કે એની સાથે સંકળાયેલી એનર્જી બદલાશે, એ એનર્જી આમાં ટ્રાન્સફર થતી હશે, તો એની સાથે જેમ જેમ આઈ નું મૂલ્ય વધશે તેમ તેમ એની એનર્જી પણ બદલાશે, મતલબ કેપેસિટરની એનર્જી એ બદલાય, ઇન્ડક્ટર સાથે સંકળાયેલી એનર્જી પણ બદલાય. પણ સાબિત એ કરવાનું છે કે બંને એ બંને સાથે સંકળાયેલી જે કંઈ એનર્જી છે તે ભલે બદલાય, પણ તે બંનેનો તમે સરવાળો કરો એ અચળ હોવો જોઈએ. મતલબ કેવા એવું માંગે, સ્ટાર્ટિંગમાં ધારો કે કેપેસિટરની એનર્જી છે ધારો કે 5 જૂલ, તો આની એનર્જી છે 0, પછી આ 5 માંથી ઘટીને ભલે 4 થાય, પણ તો આની 0 છે વધીને 1 થઈ જવી જોઈએ, તો 4 ને 1 એટલે કે અચળ, 5 અહીંયા પણ 5 ને 0 5, એટલે બંનેનો ટોટલ અચળ રહેવો જોઈએ એવું આપણે પ્રૂફ કરવાનું કીધું છે. તો એ કઈ રીતે પ્રૂફ કરીએ? તો કે આપણે જાણીએ છીએ કે એલસી પરિપથના મુક્ત દોલનો માટે કોઈ પણ ટી સમય માટે Q(t) બરાબર Q₀ cos ωt અને I(t) બરાબર Im sin ωt. Q₀ એટલે કે Q નું મેક્સિમમ મૂલ્ય, Qm આપણે થિયરીમાં કહેતા, અને I(t) એટલે કે Im sin ωt. આ બંને સમીકરણો આપણે થિયરીના સમીકરણો બચ્ચા પલટી ઉઠાવેલા છે, હું તમને બતાવી પણ દઉં છું. આગળના લેક્ચરમાં આપણે આ વાતો કરેલી છે, Q બરાબર Qm cos ωt, I બરાબર Im sin ωt, એ જ વસ્તુ આપણે અહીંયા લખેલી છે બરાબર, પણ Qm ને બદલે Q₀ cos ωt, I(t) ને બદલે Im sin ω, એ તો જો કે હતું એમને વચ્ચે Im sin ωt. Q₀ એટલે કે શું છે? T બરાબર 0 સમયે વિદ્યુત ભાર, શરૂઆતનો વિદ્યુત ભાર એટલે કે Qm મહત્તમ વિદ્યુત ભાર. Im બરાબર આપણે ત્યારે કીધું હતું Im બરાબર છે Qm ઓમેગા, પણ Qm એટલે કે Q₀, Q₀ ઓમેગા, ઓમેગા બરાબર શું છે? 1/√LC. ક્લિયર છે? ચાલો, મતલબ વિદ્યુત ભાર પણ સમય સાથે બદલાશે, વિદ્યુત પ્રવાહ પણ સમય સાથે બદલાશે, તો કેપેસિટર સાથે સંકળાયેલી એનર્જી પણ બદલાતી હશે, ઇન્ડક્ટર સાથે સંકળાયેલી એનર્જી પણ બદલાતી હશે, પણ આપણે બંનેનો સરવાળો કરવાનો છે. તો પછી ચાલો, ટી સમયે કેપેસિટરમાં સંગ્રહ પામેલી એનર્જી UE, સૂત્ર છે Q²/2C અથવા તો 1/2 CV² અથવા તો 1/2 QV, પણ Q²/2C વાળું સમીકરણ લઈએ. Q²/2C કોઈ પણ સમય t માટે વિદ્યુત ભાર આપણે લીધો છે Q(t), તો Q(t) નો સ્ક્વેર છેદમાં 2c, Q(t) અહીંયા છે, જો Q₀ cos ωt, પણ એનો સ્ક્વેર છે, તો Q₀² cos² ωt છેદમાં 2c હતું એમને એમ, સ્ટોરી એની પૂરી. હવે ઇન્ડક્ટર સાથે સંગ્રહ પામેલી ઊર્જા, ઇન્ડક્ટર સાથે સંગ્રહિત ઊર્જા ઇન્ડક્ટરમાં કેટલી હશે એની વાતો કરીએ, તેને કીધું છે UM, આને કીધું છે UE. શું કામ હે? તો કે UE એટલે કે ઇલેક્ટ્રિકલ, વિદ્યુતીય ઊર્જા, ખબર ને, કેપેસિટરમાં જે ઊર્જા હોય તે વિદ્યુતીય સ્વરૂપે હોય, અને ઇન્ડક્ટરમાં જે હશે તે મેગ્નેટિક, ચુંબકીય, એટલે એને કીધું છે UM. તો UM નું સમીકરણ છે 1/2 Li² 6ઠા ચેપ્ટરમાં આવી ગયું બચ્ચા પાર્ટી. તો 1/2 Li² I આપણે શું લીધું છે? જો I(t) એટલે કે પ્રવાહ બદલાય છે, એટલા માટે I(t) ની કિંમત છે Im sin ωt, પણ એનો સ્ક્વેર છે, તો Im² sin² ωt. નેક્સ્ટ સ્ટેપમાં બીજું કંઈ નથી કરતા, Sin²ωt હતું એમને, 1/2 L પણ હતું એમને, માત્ર આ જે Im નો સ્ક્વેર છે એને બદલે આપણે Im નો સ્ક્વેર આપણે આ લઈ લઈએ છે, બીજું કંઈ નથી. Im એટલે કે શું છે? Q₀ ઓમેગા, પણ એનો સ્ક્વેર છે, તો Q₀² ઓમેગા²
બરાબર નેક્સ્ટ સ્ટેપ માં sin² ઓમેગા t હતું એમ ને એમ 1/2l પણ હતું એમ ને એમ q0² પણ હતું એમ ને એમ ઓમેગા² બરાબર 1/lc કરી નાખે કેમ થયું તો કે અહીંયા જો ઓમેગા બરાબર 1/√lc છે તો અહીંયા ઓમેગા નો સ્ક્વેર છે તો આનો સ્ક્વેર એટલે 1/lc કાઈ નથી કરેલું મેગ્નેટિક એનર્જી છે 1/2li² i ઓફ t ની કિંમત અહીંયાથી મૂકી દીધી છે i m sin ઓમેગા t એનો સ્ક્વેર છે i m ની કિંમત છે q0 ઓમેગા એનો સ્ક્વેર q0 ઓમેગા ને પણ બહાર કાઢે ઓમેગા સ્ક્વેર પર 1/lc જો અહીંયાથી ll ઉડશે બચ્ચા પાલટી અહીંયાથી ll ઉડી જશે જો ll ને તમે કેન્સલ કરો તો શું બચે 1/2 q0 સ્ક્વેર 1/2 q0 સ્ક્વેર છેદમાં c 1/2 q0 સ્ક્વેર છેદમાં c sin² ઓમેગા t હવે આપણે કુલ ઉર્જા અચળ હોય એવું પ્રૂફ કરવાનું કીધું તો પહેલા તો કુલ ઉર્જા તો શોધવી પડશે ને તો કુલ ઉર્જા એટલે કે શું થઈ ગઈ વિદ્યુતીય ઉર્જા પ્લસ ચુંબકીય ઉર્જા તો વિદ્યુતીય ઉર્જા એટલે કે કેપેસિટર સાથે સંકળાયેલ ઉર્જા છે q02 cos² ઓમેગા t / 2c એમ નેમ લખી નાખ્યું છે ને um એટલે કે ઇન્ડક્ટર સાથે સંકળાયેલ એટલે કે ચુંબકીય ઉર્જા કેટલી છે અહીંયા જો અહીંયા અહીંયા જો q02 sin² ઓમેગા t q02 sin² ઓમેગા t / 2c તો q02 2c બંનેમાંથી કોમન નીકળે છે જોઈ લો q02 2c q02 / 2c કોમન નીકળે તો વધવાનું શું છે cos² ઓમેગા t + sin² ઓમેગા t આખા ગામને ખબર છે sin² θ + cos² θ = 1 આના બરાબર લખી નાખે છે 1 એમ બરાબર 1 તો વચ્ચે ખાલી q02 / 2c જોવા અહીંયા ધ્યાન આપજો આ મૂલ્ય નહીં બદલાય q0 એટલે કે શરૂઆતના સમયે વિદ્યુતભાર એ ફિક્સ થઈ ગયો ને એક વખત શરૂઆતના સમયે જે વિદ્યુતભાર તમે કયો ઈ થોડો બદલાય એ ફિક્સ ને કે ભાઈ 5 કુલમ સ્ટાર્ટિંગમાં 5 કુલમ હતું પછી 5 કુલમમાંથી 4 કુલમ દીધો તો સમય બદલાઈ ગયો આપણે તો શરૂઆતની વાત છે q0 q બદલાશે વિદ્યુતભાર બદલાય જોજો વિદ્યુતભાર બદલાય પણ t બરાબર 0 સમયે તમે જે વિદ્યુતભાર લીધેલો છે એ થોડો બદલવાનો છે એ ટાઈપનું બરાબર q0 મૂલ્ય અચળ છે c અચળ છે 2 તો અચળ છે જ એટલે અહીં u અચળ છે મતલબ માંગેલ બાબત સાબિત થઈ ગઈ એ જ વસ્તુ સાબિત કરણ કીધી હતી ને બંનેનો સરવાળો અચળ હોય છે એટલે માંગેલ બાબત સાબિત થઈ છે ચેમકુન દરેક વસ્તુ કુપડામાં છે કઈ ટેન્શન વાળું નહીં એકદમ ઈઝી છે બચ્ચા પાર્ટી દરેક વસ્તુ ફિઝિક્સ ની અંદર સરળ છે વ્યવસ્થિત એવું ગોખણ પટ્ટીથી દૂર રહેજો દરેક કોન્સેપ્ટ ક્રિસ્ટલ ક્લિયર કરવાની ટ્રાય કરશો એટલે બહુ બધી મજા આવવાની છે ચલો લેક્ચરને દરેક ફ્રેન્ડ સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે થેન્ક યુ સો મચ કીપ લર્નિંગ કીપ શેરિંગ